કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 3. પાઠ 3 અગાઉ આપણે બે પાઠ ભણી ગયા, હવે આવ્યો ત્રીજો પાઠ. શું છે પાઠનું નામ? ગિનતી. ગિનતી એટલે ગણતરી. 120, 1 થી 20. પાઠ 3 ગિનતી, 1 થી 20 સુધી. ચલો આપણે જોઈએ એનો નંબર 1. અભ્યાસ 1. શિક્ષક કી સહાયતા સે, સહાયતા એટલે મદદ સે, ગીત ગાન કીજે, ગીત ગાવાનું છે. ગીત કે ગીત, ગિનતી કે ગીત કા ગાન. શું છે? ગણતરી એટલે ગણતરીનું ગીત છે. બચ્ચો કા સામૂહિક ગાન, બાળકોનું સામૂહિક એટલે કે બધા સાથે ગાઓ. ચલો ગઈએ આપણે. 1 2 3 4 આવો ચલે ગિરનાર, 1 2 3 4 આવો જઈએ ગિરનાર, 5 6 7 8 સાગર તટ પર સોમનાથ, 5 6 7 8 સાગર કિનારા પર છે સોમનાથ, 9 10 11 12 કચ્છ ચલે તો આશા પૂરા, 9 10 11 12 કચ્છમાં જઈએ આશા પૂરા મઢમાં માતાજીના મંદિરમાં, 13 14 15 16 બૌચર માકા મુંગા બોલા, 13 14 15 16 બૌચર માનો કુકડો બોલ્યો, 17 17 18 19 20 મામા જીકી ફોટો ખીચ, 17 18 19 20 મામાનો ફોટો પાડ. ફરી આપણે એક વખત ગીત ગાન કરીએ મિત્રો. 1 2 3 4 આવો ચલે ગિરનાર, 5 6 7 8 સાગર તટ પર સોમનાથ, 9 10 11 12 કચ્છ ચલો તો આશાપુરા, 13 14 15 16 બૌચર માકા મુર્ગા બોલા, 17 18 19 20 મામાજીકી ફોટો ખીચ. મસ્ત છે ને ગીત? હવે આગળ જોઈએ અભ્યાસ બે. અભ્યાસ બે, અંકો કા અનુલેખન કીજે. અહીં આપેલા છે અંકો, આ ગુજરાતી છે, અહીં આપેલ હિન્દી છે, તો આપણે દરેક હિન્દીના અંકોમાં જ લખવાનું છે. અહીં 1 થી 9 સુધીના અંકો અહીં લખવાના છે. હવે આગળ જોઈએ શું છે. હિન્દી અંકો કો બોલતે જઈએ, ક્રમાનુસાર જોડતે જાય, બોલતા જાઓ અને ક્રમમાં જોડતા જવાનું છે. ઓર દેખીએ ક્યા ચિત્ર બનતા હૈ, ઓર જે ચિત્ર બને એમાં મનપસંદ રંગ કરવાનો છે. આ રીતે મેં અંકો સાથે ચિત્ર જોડ્યું તો એક સરસ નાનો ઉંદર બન્યો. શું બન્યું? ઉંદર. અને પછી આપણે એમાં શું કરવાનું છે? ઉંદર દોરવાનો છે અને એમાં સરસ મજાનો રંગ કરવાનો છે. 1 2 3 4 એ રીતે લાઇનસરથી 20 સુધી આપણે જોડવાનું છે. કોઈ અંક રહી ન જાય, નહીં તો ઉંદરનો આકાર બનશે નહીં. અભ્યાસ 4 પઢીએ, સમજીએ ઓર બોલીએ. વાંચવાનું છે, સમજવાનું અને બોલવાનું છે. અહીં અંકો પણ આપેલા છે અને શબ્દ પણ આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ કઈ રીતે અંકોમાં લખ્યા છે અને શબ્દોમાં લખ્યા છે તે ખાસ ધ્યાન રાખવું. 18 હિન્દીમાં 18, 19 એ રીતે બોલાય છે. આપણે કઈ રીતે લખવું એ ખાસ ધ્યાન રાખવું. પછી અભ્યાસ 5 છે, ગિનતી કા અંકો ઓર શબ્દો મેં અનુલેખન કરી. અહીં આપેલું છે એનું એ લખવાનું છે. 1 થી 20 સુધી ગણતરી આપી છે. 1 2 3 4 5 6 એ જ રીતે શબ્દોમાં, અંકોમાં, શબ્દોમાં, અંકોમાં અને શબ્દોમાં આ રીતે આપણે લખવાનું રહેશે. એનું એ જોઈને લખવાનું છે. પછી આગળ છે, હિન્દી ક્રમિક રૂપ સે બોલતે જઈએ ઓર રેખાઓ કો કાટે બિના અંકો સે જોડીએ. અહીં આપણે રમત છે તો 1 2 3 એવું ગણતરી બોલતું જવાનું અને આપણે કોઈ રેખા એકબીજાને અડે નહીં તેનું ખાસ ધ્યાન રાખી અને કરવાનું છે. હવે આગળ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં શું છે? પ્રશ્ન 1 જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગિનતી કે સહી શબ્દ અંકો કે સામને લેખે.
અંક આપ્યા છે, શબ્દ આપ્યા છે, આ અંકોની સામે સાચો જવાબ જે આપતો હોય એ આપણે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. અંક જોઈ શબ્દ શોધી અહીં લખવાના છે. તો પહેલેમાં દો, પછી તીર, આ શું છે પાંચ. તો પાંચ ક્યાં લખ્યું છે, આવી રહ્યા પાંચ. આ શું છે છ, તો આવી રહ્યા છ. અહીં ખાલી જગ્યામાં આપણે લખવાનું છે. આ શું છે નો, હિન્દીમાં ન કહેવાય, નવને હિન્દીમાં ન. આ ગુજરાતીના સત્તર ને સત્ર હ ક્યાં છે, આવી રહી સત્ર હ. આ અઠાર હ, અઠાર હ. આ ઉન્નીસ, ઉન્નીસ. આ રીતે આપણે દરેક જોડકા લખવાના છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, રિક્ત સ્થાનો મેં ક્રમિક રૂપ સે અંક ભરીએ, જે ખાલી જગ્યાઓ છે એમાં લાઈનથી એક સુધી વીસ સુધી આપણે લખવાનું છે. એકથી વીસ સુધી જે ખૂટતા અક્ષરો છે તે આપણે લખવાનું છે. આવું તો તમે બાલ મંદિરમાં પહેલું બીજું ત્રીજું એમાં કર્યું હશે, રમૂજી પૂર્વક રમતા ગયા હશો ને અંકો ભરતા ગયા હશો. અહીં એક આ છે હિન્દી વિષય, એટલે અહીં હિન્દીમાં લખવાનું છે, ગુજરાતી અંક લખવાના નથી. નહીં તો પરીક્ષા દરમિયાન હિન્દીની જગ્યાએ ગુજરાતી લખશો તો ખોટું પડશે. એક બે ત્રણ, આ ગુજરાતી કહેવાય, તો હિન્દીમાં કઈ રીતે બોલીશું, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યાર બાર તેર ચૌદ આપેલું છે, પંદર સોળ સત્તર અઢાર આપેલું છે, અઠાર આપેલું છે, ઓગણીસ અને વીસ. અહીં કેવામાં લખવાનું છે, અંકોમાં. એ જ રીતે આપણે અહીં કયામાં લખવાનું છે, શબ્દોમાં. આ અંકમાં ભર્યું, હવે આ ખોટું આપણે ભરીશું શબ્દોમાં. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યાર હ બાર હ તેર હ ચૌદ હ પંદર હ સોળ હ સત્તર હ અઠાર હ ઉન્નીસ વીસ. તો આ પાઠ દરમિયાન આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ દરમિયાન આપણે એકથી વીસ સુધીની ગણતરી હિન્દીમાં અંકો અને શબ્દો ખાસ મોઢે કરવાના છે, ગુજરાતી નહીં હિન્દીમાં જ મોઢે કરવાના છે. હવે જોઈએ સ્વાપોથી. સ્વાપોથીમાં પ્રશ્ન એક છે, શું છે, અંકો કા અનુલેખન કીજી, અનુલેખન એટલે એનું એ લખવાનું છે. અહીં જે આઈપી છે હિન્દીમાં અંકો એને અહીં આ બિંદી એટલે કે ટપકા આપેલા છે, પહેલાં ઘૂંટવાના અને પછી અહીં દૂર દૂર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ રીતે છૂટું અને સરસ દેખાય તે રીતે આપણે લખીશું. પ્રશ્ન બે જોઈએ મિત્રો, પઢીએ સમજીએ ઓર લખીએ. અહીં આપેલું છે એનું અનુકરણ જ કરવાનું છે. એક દો તીન ચાર પાંચ આ અંકોમાં લખ્યું, અહીં પછી શું લખ્યું છે, એક દો તીન ચાર પાંચ અહીં શબ્દોમાં, છ સાત આઠ નવ દસ અંકોમાં, આ શબ્દોમાં, એ રીતે અનુકરણ જ કરવાનું છે. સુંદર અક્ષરે એ રીતે અગિયાર બાર તેર ચૌદ પંદર પછી સોળ સત્તર અઠાર ઓગણીસ વીસ અંકો શબ્દો અંકો શબ્દો. આ બધું કોઈ અંક રહી ન જાય, કઈ રીતે લખાય, હિન્દીનો અંક હિન્દીમાં લખો, ગુજરાતી અંક આવી ન જાય, જોડણીમાં કોઈ ભૂલ ના પડે તે ખાસ ધ્યાન રાખવી. એકથી વીસ સુધીના અંકો અને શબ્દો માત્ર હિન્દીમાં તૈયાર કરવાના. હવે શું છે પ્રશ્ન ત્રણ, એકસે દસ તથા અગિયારસે વીસ તક અંક ક્રમશે બોલીએ જોડતે જઈએ ઓર દેખે કેસે મજેદાર ચિત્ર બનતે હૈ. જોયું કેવા અહીં એકથી મેં દસ સુધીના જોડ્યા તો મારે શું બની ગયો, તારાનું ચિત્ર, સ્ટારનું ચિત્ર બન્યું. પછી અહીંયા એ જ રીતે આપણે અગિયારથી વીસ જોડીશું તો પણ તારાનું ચિત્ર મસ્ત બની જશે. આ બંને કેવા, તારાના મસ્ત ચિત્ર, સરસ સુંદર ચિત્રો આપણે જોઈન્ટ કરતું જવાનું, અંકો બોલતા જવાના, હિન્દીમાં બોલવાના વિદ્યાર્થી મિત્રો, અંકો બોલતા જઈશું અને રેખાઓ જોડતા અંકો જોડતા જઈશું અને સુંદર સુંદર સીધી રેખાઓ બનાવતા જઈશું. હવે જોઈએ પ્રશ્ન ચાર,
हिंदी अंकों के क्रम से बोलते जाइए, जोड़ते जाइए और देखिए कौन सा चित्र बनता है। चौपड़ी दरमियान आपने जो तू ने 1 થી 20 સુધી જોડ્યા તો તો સરસ મજાનો ઉંદર બન્યો, તો આ પણ એ રીતે ઉંદર બની ગયો। આગળ છે અંકો કે પાસ ઉનકે સહી શબ્દ લિખે, જોડકા જેવું જ છે મિત્રો। અહીં અંક છે એના સામે સાચો જવાબ, અહીં બમાંથી ગોતી અને એનો જવાબ લખવાનો છે। અહીં શબ્દોમાં લખવાનો છે, આ અંક આપેલા છે એની જોડે શબ્દોમાં લખવાનો છે, અંકના અંક લખવાના નથી। તો ચલો જોઈએ, પહેલું 2 તો અહીંથી ગોતો, 2 ક્યાં છે આ રીતે, તો અહીં લખીશું 2, 3, 5, 6, 9, 17, 18 અને 19 અહીં સુધી, અને મેં લખ્યું છે એમ તમારે પણ લખવાનું। હવે આગળ જોઈએ, પ્રશ્ન છે ચોપડી જોઈએ એ રીતે ક્રમ, ખાલી જગ્યાઓ આ ખાલી બોક્સમાં ક્રમ લખવાના છે, તે રીતે નીચે શબ્દોમાં લખવાના છે। અહીં 1 થી 20 સુધી ખૂટતા શબ્દો લખી દેવાના, અહીં 1 થી 20 સુધી ખૂટતા અંક હોય એના શબ્દો લખવાના છે। અહીં અંક લખીશું, અહીં શબ્દ લખીશું 1 થી 20 સુધીમાં, એ પણ કઈ રીતે હિન્દીમાં લખીશું, અહીં અંક અને શબ્દો। પછી આગળ છે પ્રશ્ન 8, 1 થી 20 તક ક્રમિક રૂપ સે બોલતે જઈએ અને શું, આ જેમ આપણે ઉંદર દોર્યો સ્ટાર દોર્યા એ રીતે અહીં ચિત્ર બનાવવાનું એટલે કે રંગ કરવાનો છે। અહીં 1 થી 20 સુધી જોઈન્ટ કર્યું, જોડ્યા અંકો, તો અહીં સરસ નાનું સરખું બતક તૈયાર થયું, અને પછી અહીં તમારે બતકમાં સરસ મજાનો રંગ કરવાનો, એક પણ અંક રહી ન જાય જોડવાનો તે ખાસ ધ્યાન રાખવાનું। 1 થી 20 સુધીના અંકો અહીં જોડી અને મસ્ત બતકનું ચિત્ર બનશે અને સરસ મજાનો રંગ કરીશું। હવે આગળ જોઈએ પ્રશ્નનો, ચિત્ર કે નીચે અંક તથા શબ્દ મેં સંખ્યા લખીએ, ચિત્ર આપેલા છે એને ગણવાના, પછી પહેલાં અંકમાં લખવાના અને પછી શબ્દમાં, ઉદાહરણ આપ્યું છે 1, 2 અને 3, તો અહીં હિન્દીના 3 અને 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 કેટલા કેળા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, તો 11, આ છે 17, તો 17, 1, 2, 3, 4, 5, 5, 1, 2, 3, 4, 5, 6, 7, કોઈ રહી ન જાય તે રીતે ગણવાનું, 7 અંકમાં હિન્દીમાં, પછી એની શબ્દમાં લખીશું 7। આગળ છે કેટલી કેરીઓ છે ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, તો અહીં લખીશું હિન્દીમાં 14 અને શબ્દમાં લખીશું 14, ગુજરાતી 14 લખો તો ખોટું પડી જાય, શું લખવાનું 14। હવે છોકરીઓ ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 6 બિલાડી, 1, 2, 3, 4, આ રીતે 4 લખીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, એટલે 13। કેટલી પેન્સિલો છે ચલો ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અહીંયા છે સાઈડમાં એટલે 19, તો હિન્દીમાં 19, અંકમાં આ રીતે લખાય અને શબ્દમાં 19, 19 લખાય નહીં, હિન્દી છે તો 19। આગળ જોઈએ મિત્રો, સીડી મેં ક્રમિક રૂપ સે આને વાલે અંક તથા શબ્દ લિખે, જે સીડી આપેલી છે એમાં પહેલાં અંક પછી શબ્દ, પહેલો અંક અને પછી શબ્દ, 1 પછી આ 2 પછી આ 3, આ રીતે પહેલો અંક લખો, 4 અંકમાં પછી શબ્દમાં, 4 અંકમાં અને શબ્દમાં, 5 એ રીતે, 6, 7, 8, 9, 10 પછી 11, 12, 13, 14 અને આ 15 પછી 16, 17, 18, 19 અને 20 આ રીતે આપણે અંકો અને શબ્દોમાં લખી અને સીડી તૈયાર કરવાની છે। તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, તો આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો હોમવર્કમાં લખીશું અગાઉ જેમ લખ્યા તેમ,
પાઠ બે સુધી તો આપણું પૂરું છે. હવે આપણે નવા પેજે લખીશું. પાઠ ત્રણ, ગિનતી એટલે ગણતરી, એકસે વીસ, એકથી વીસ એ રીતે લખીશું. પછી આ સરસ મજાનું ગીત લખીશું. પછી અભ્યાસ બે એક જ વખત એકથી નવ સુધીના અંકો લખીશું. પછી સરસ મજાનું અંદરનું ચિત્ર દોરીશું, પઢીએ ઓર સમજીએ એ પણ એક વખત લખીશું. પછી અભ્યાસ પાંચ એ પણ એક વખત લખીશું. વારંવાર લખવાથી શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ને, વારંવાર લખીશું તો આપણી ગણ હિન્દીમાં અંકો અને શબ્દો કઈ રીતે લખાશે તે મોઢે થઈ જશે. એ તો પરીક્ષા દરમિયાન પૂછાશે મિત્રો, તો આપણને ભૂલ પડશે. તો માટે વારંવાર લખીશું શબ્દો અને અંકો તો આપણને સરસ મજાનું આવડી જશે. તો આપણે અભ્યાસ ચાર, અભ્યાસ પાંચ લખીશું. પછી લખીશું આ અભ્યાસ છ લખવાનો નથી, અભ્યાસ છ લખવાનો નથી. હવે લખીશું સ્વાધ્યાય, જોડકા, જોડકા લખીશું પ્રશ્ન એ. પછી પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ આ અંકોમાં અને આ શબ્દોમાં. આ રીતે સરસ સુંદર અક્ષરે હિન્દી વિષયની નોટમાં આપણે એ ચોપડો જે બનાવ્યું છે એમાં લખીશું. તો આપણે આ પાઠ દરમિયાન આપણે એકથી વીસ સુધીના અંકો અને શબ્દો ખાસ મોઢે કરવાના છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.